सूरत शहर में दिन प्रतिदिन ट्राफिक नी समस्या वधी रही छे अने सूरत शहरना जूना कोट विस्तार नी साथे साथे हवे नवा विकसित पाल अड़ाजन जेवा विस्तारों में पण ट्राफिक जाम नी समस्या वधी रही छे। हाल आवी ज केटलीक समस्याओनी फरियाद सूरत शहरना पाल अड़ाजन गौरव पथ पासेथी मळी रही हती, ज्यां रस्ताओ पर ट्राफिक जाम सांजना अने सवारना पिकअप हावर्समां थतुं होय अने ते अंगे स्थानिको घणा परेशान होय ते बाबते वारंवारनी फरियादो स्थानिक नगरसेवकोने मळता तेमणे सूरत महानगरपालिकाना मेयर हेमाली बोगावाळाने आ अंगे जाण करी हती। खास करीने आ विस्तारमां रांदेर झोननी पण हद लागती होय त्यारे रांदेर झोन पण आ विस्तारमां ट्राफिकनी समस्या बाबते क्यांक ने क्यांक जिम्मेदार होय त्यारे सूरत शहेरना रांदेर अने अड़ाजन क्षेत्रमां वसी रहेला नवी वस्तीवाळा अने पहेलाथी ज त्यां वसता लोको माटे आ समस्या दिन प्रतिदिन वधती जई रही हती अने ते माटे खास करीने स्थानिक जग्याओ पर केटलाक दबाणो अने साथे साथे रोड पर सर्कलनी अछत पण क्यांक ने क्यांक जवाबदार होई, जे अंतर्गत स्थानिक रांदेर झोनना अधिकारीओनी टीम पण आ जग्याए पहोंची हती। त्यारे खास करीने मेयरे सूरत पोलीसना ट्राफिक डीसीपी अमिता वानाणीने पण आ स्थळे मीटिंग माटे रूबरू मुलाकात माटे बोलाव्या हता अने आ अंतर्गत कई रीते आ ट्राफिक समस्यानो समाधान कळवामां आवे ते अंतर्गत अधिकारीओ साथे मेयर स्थानिक नगरसेवको अने डीसीपी अमिता वानाणी साथे लांबी चर्चाओ थई हती। कारण के सवार सांज आ समस्या होवाथी घणा वाहन चालकोनो ईंधण पण बढ़ते बगाड थतो हतो अने साथे साथे स्थानिकोने पण पोतानो समय बगड़तो होय त्यारे आ समस्याना समाधान माटे सूरत महानगरपालिकाना रांदेर झोन द्वारा दबाणो हटावानी कामगीरी पण तरत शुरू कराई हती। साथे साथे सर्कल ज्यां नानू करवानुं होय त्यां अने साथे ज्यां जरूर होय त्यां अनेक सूचनों लेवामां आव्या हता अने आ अंतर्गत स्थळ पर निरीक्षण बाद तरत डिसिजन थता आ विस्तारनी ट्राफिक जामनी समस्या हळ थई शके छे। ઉલ્લેખનીય છે કે મેયર પોતે જો ટ્રાફિકની આ દરેક જામની સમસ્યાઓના જે શહેરમાં પોઈન્ટ આવેલા હોય ત્યાં પણ આ જ રીતે પોતે જઈ પોલીસના પણ આ રીતે ઉચ્ચ અધિકારીઓને બોલાવે તો સ્થળ પર જ સમસ્યાનો સમાધાન આવી શકે છે। મેયરે હાલ અડાજન પાલ વિસ્તારની તો મુલાકાત લીધી છે પણ હાલ શહેરના રાજમાર્ગ અને કોટ વિસ્તારમાં જ્યાં જ્યાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, આ સાથે વરાછા વિસ્તાર એવા અનેક વિસ્તારો છે જ્યાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, ત્યાં મેયરે પોતે જવું જોઈએ અને આ પ્રકારે અધિકારીઓની સાથે અને પોલીસ ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ સાથે સંલગ્ન થઈ જો આ પ્રકારે કામગીરી કરવામાં આવે તો શહેરીજનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે। સાંભળીએ આ અંતર્ગત સુરત મહાનગરપાલિકાના મેયર ડીસીપી અમિતા વાનાણી અને સાથે નગરસેવકો અને અધિકારીઓ વચ્ચે શું શું ચર્ચા થઈ અને કયા કયા નિર્ણયો લેવામાં આવ્યા તે અંતર્ગત આપણે સુરત મહાનગરપાલિકાના મેયર આ બાબતે શું કહે છે તે સાંભળીએ। ગયા અર્ધા
અત્યારે આ સ્થળ પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે આ વિસ્તારના તમામ કોર્પોરેટર સીઓ અને પોલીસ ટ્રાફિકની ટીમ સાથે આ વિસ્તારમાં જ્યારે આ રોડ ઉપર વારંવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે અને જે જીવલેણ ડમ્પરોની અવર જવર છે એને કારણે આવી ઘટનાઓ હવે બીજી વખત નહીં બને એ સાથે સમગ્ર ટીમની સાથે રહીને આ વિસ્તારની આપણે વિઝિટ કરી છે અને આવનારા દિવસોમાં જે કોઈ બી જરૂરી પગલાં ભરવાના થશે એ ચોક્કસપણે ભરવા માટેની કમિશનર પોલીસની ટ્રાફિક વિભાગની ટીમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌ ટીમ સાથે રહીને આ કામગીરી આગળ વધારશું. આ તો મેયરે પોતાની વાત મૂકી હતી અને કઈ રીતે સમસ્યાનો સમાધાન આવી શકે તે સમજાવ્યું હતું, પણ ખાસ કરીને સુરત મહાનગરપાલિકા સાથે સુરત ટ્રાફિક પોલીસની પણ આ અંતર્ગત જવાબદારી બનતી હોય ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારી કહી શકાય તે રીતે ડીસીપી અમિતા વાનાણી પણ જ્યારે સ્થળ પર હાજર હોય ત્યારે તેઓએ આ બાબતે શું ચર્ચાઓ કરી હતી અને શું સૂચનો કરવામાં આવ્યા છે, આ સાથે આવનારા દિવસોમાં કઈ રીતે કામગીરી થશે તે બાબતે તેમનું શું કહેવું છે સાંભળીએ. આજરોજ કોર્પોરેશનની આજરોજ મેયરશ્રી સાથે સમગ્ર રોડ ઉપર જેટલા પણ કેમેરાના પોઈન્ટ્સની જરૂરિયાત છે, ખાસ કરીને સ્પીડ વાયોલેશન ડિટેક્શન કેમેરાઓ, એ કેમેરાઓ, સ્પીડ લિમિટના બોર્ડ્સ, રોડ લાઇનિંગ્સ, એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ કોર્પોરેશન દ્વારા એમાં સઘન રીતે કામગીરી હાથ ધરવામાં આવશે. અને જે બારદારી વાહનોના પ્રવેશની રજૂઆત છે એમાં બારદારી વાહનો વિરુદ્ધ અગાઉ પણ અવારનવાર ડ્રાઈવ કરેલી છે અને હજી પણ વધારે જેટલા પણ બારદારી વાહનો પસાર થશે એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો મેયર હેમાલી બોગાવાળા અને ઉચ્ચ અધિકારી ડીસીપી અમિતા વાનાણી અને નગરસેવકો તેમજ પાલિકાના અધિકારીઓની આ સંલગ્ન સ્થળ વિઝિટના કારણે અળાજન પાલ જેવા વિકસિત અને પોશ વિસ્તાર કહેવાતા વિસ્તારની સમસ્યા તો હળ થઈ ગઈ છે, પણ શું મેયર સુરત શહેરના જૂના કોટ વિસ્તાર, રાજમાર્ગ અને જ્યાં જ્યાં ટ્રાફિક જામ થાય છે ત્યાં પણ આવી રીતે પહોંચે એવી લોકોની માંગ ઉઠી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.